अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। न खाई न खावा दे, बहु यातनाओ थई एटले एमणे गोकर्ण महाराजनी पासे जई अने प्रार्थना करे छे कि मोटा भाई, कारण के गोकर्ण महाराज ने खबर हती कि मारो भाई मृत्यु पाम्यो, मारा पिताश्री मृत्यु पाम्या, मारी मां मृत्यु पामी, एटले गोकर्ण महाराजे गयाजी मां जई अने श्राद्ध कर्यु, छतां पण प्रेत धंधो करीने मुक्ति मळी नहीं, कारण कर्म थी आतो आ कर्म कर्या छे। અને એ સમયે પ્રેત ધંધુકારી આવીને રડે છે। ગોકર્ણ મહારાજ પ્રશ્ન કરે, તું કોણ છે? હું તમારો ભાઈ છું ભાઈ, હું મૃત્યુ પામ્યો અને હું પ્રેત બન્યો, મને મુક્તિ અપાવો। મને પ્રેત અવનીમાં બહુ વ્યાતના બહુ વેદના થાય છે। અરે ભાઈ, મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તને મુક્તિ ન મળી? ધંધુકારી એમ કહે છે, ગયા શ્રાદ્ધે સતે ના આપી મુક્તિ રમેર ને ભવિષ્યતિ। ભાઈ, ગયાજીમાં તમે એક વખત શ્રાદ્ધ કર્યું ને, આવા 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે, મેં કર્મ જ એવું કર્યું છે, તો તને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી, પણ તમે કૃપા કરીને મને મોક્ષ અપાવો। ગોકર્ણ મહારાજ એક રાત્રિનો સમય માંગ્યો, સવારનો સૂર્ય ઉદય થયો, કેડસમાં પાણીમાં ઉભા રહી ભગવાન ભાસ્કરને અંજલિ આપીને ભગવાનને પૂછ્યું, હે ભગવાન સૂર્યનારાયણ, જેની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ થયું હોય એ જીવ મુક્તિ ન પામ્યો હોય તો એને મુક્ત કરવા માટે શું કરવું? અને ત્યારે ભગવાન સૂર્યનારાયણ બોલ્યા કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ। જેને મુક્તિ નથી મળી શ્રાદ્ધ કરવાથી, એની પાછળ તમે ભાગવત કથા બેસાડો, એને ભાગવત કથા એને મુક્તિ આપશે, ભાગવતના 7 દિવસની ગાથા એને મોક્ષ ગતિ આપશે, કારણ કે 7 દિવસની અંદર માણસને 7 ગાંઠો તોડવાની છે। પણ આપણી તો અંધશ્રદ્ધા એટલી છે કે જે લીલો વાંસ રોપ્યો હોય એ લીલા વાંસની ગાંઠું તૂટે તો આપણી ભાગવત કથા પૂગી કહેવાય, આવી અંધશ્રદ્ધાઓમાં ન જશું। અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે, એવમ સપ્ત દિનેશ્ચેવ સપ્ત ગ્રંથી વિભેદનમ। 7 દિવસની કથા સાંભળો અને એ કથા સાંભળતા સાંભળતા તમે રોજના માટે એક ગ્રંથિ તોડો, કામ ક્રોધ લોભ મદ મોહ અહંકાર અને અજ્ઞાન, આ 7 ગાંઠોને જેમ માણસ તોડે એને આ જીવતા જ મુક્તિ છે, એને જીવતા જ મોક્ષ છે, મુક્તિ મળે છે। માટે તમે 7 દિવસની ગાથાને સાંભળે અને જેની ગાંઠો તૂડે એને ભગવાન મોક્ષ આપે છે, એટલે જ આ ભાગવતની કથા ધન્ય છે। ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, ધન્ય ભાગવતી વાર્તા, ભાગવતની વાર્તાથી પ્રેતમાંથી આપણને મુક્તિ મળે છે, મોક્ષ મળે છે। એટલા માટે તમે ભાગવતની કથા સાંભળજો। ગોકર્ણ મહારાજે ભાગવતની કથાનો આરંભ કર્યો અને એ કથાની અંદર આરંભ કરતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ કરતા કરતા 7 દિવસની કથા વિરામ થઈ અને 7મા દિવસે જ્યાં કથાનું પુણ્યફળ ભગવાનને પ્રેત ધંધુકારીના મોક્ષ માટે અર્પણ કર્યું ત્યાં ભગવાન વિષ્ણુના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવ્યા અને એ વાસના એ સોટીમાંથી એ પ્રેત નીકળી અને દિવ્ય વિમાનમાં બેસી અને ગૌલોકનો અધિકારી બન્યો છે। વિચાર કરો, મરેલા માણસની પાછળ ભાગવત કથા કરવામાં આવે તો એને મુક્તિ મળી જાય, તો આપણે તો અહીંયા કથામાં બેઠા છીએ તો કથા સાંભળીને કેમ મુક્તિ ન મળે? આ જીવનમાં મુક્તિ એટલે બીજું કશું જ નથી, માત્ર એટલું છે જીવનમાં તમને સમજણ આવી જાય કેમ જીવવું, એની સમજણ એ જ તમારી મુક્તિ છે સાહેબ। દરેકે દરેક પરિસ્થિતિમાં જે માણસ આનંદ પામે છે, દરેકે દરેક પરિસ્થિતિમાં જે માણસ સંતોષ પામે છે, એ માણસ અહીંયા જીવતા જ મુક્ત છે। પણ આપણે તો અપેક્ષાઓથી બંધાયેલા જીવાતમાં, 2 રૂપિયાનો ધંધો ચાલે એટલે આવતીકાલ આપણને 3 રૂપિયાના ધંધો ચાલવાની અપેક્ષા જાગે જાગે ને જાગે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી।
કદાચ ન સમજો અને એને માની લો કે આજે 2 રૂપિયા મળ્યા, કાલે 3 રૂપિયાની ઈચ્છા રાખી અને તને 3 રૂપિયા મળી ગયા તો હું તમારો સંતોષ 3 રૂપિયા ઉભો રહેવાનો? ના, આવતીકાલે 4 રૂપિયાનો સંતોષ જાગવાનો નહીં, ઉભો રહે. માણસને સંતોષ નથી થતો એટલા માટે માણસ મુક્ત નથી બનતો. શ્રીમદ ભાગવતની કથાથી પ્રેત ધંધુકારીને મુક્તિ મળી એ કથા બતાવી અને ત્યારબાદ કથા શ્રવણની વિધિ છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ? તો ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? ભગવાન બાદરાયન લખે છે પદ્મ પુરાણમાં, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો કહે છે પહેલી વાત, ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્ત નહીં. ભાગવતનો વક્તા વિરક્ત હોય જેને આસક્તિ ન હોય. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે હું હર હંમેશા કહેતો રહું છું કે વૈષ્ણવ એટલે ઠાકોરજીની સેવા પૂજા કરવી, હવેલીએ જવું, ગળામાં તુલસીની માળા પહેરવી, આ તો સંપ્રદાયના વૈષ્ણવની વાત થઈ. વક્તા એ સંપ્રદાયનો વૈષ્ણવ હોય કે ન હોય એની સાથે કોઈ સંબંધ નથી. ભાગવતનો વક્તા સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ, બીજાને દુઃખી ન કરતો હોય, બીજાને સુખી કરતો હોય, કોઈકના દુઃખમાં એ દુઃખી થતો હોય, કોઈકને મદદ કરે અને મદદ કરીને ભૂલી જાય, એ દુનિયાનો સાચો વૈષ્ણવ છે. પણ થાય છે એવું, આપણે કોઈકને મદદ કરીએ એ આપણને આખી જિંદગી યાદ હોય કે મેં ઓલા માણસની મદદ કરી હતી, પણ આપણી જિંદગીમાં કોઈકે આપણને મદદ કરી હોય આપણને બીજે દી યાદ ન હોય. આપણે દુઃખી થઈએ એનું મૂળ કારણ છે કે આપણી કરેલી મદદ આપણે ભૂલી જાય છે અને આપણે જે મદદ કરી છે એ આપણે યાદ રાખીએ. જીવનમાં સુખી થવું હોય તો મારી એક વાત આપના માનસ પટલ ઉપર લખી રાખજો, તમે કરેલી મદદ ભૂલી જાજો અને તમારી કરેલી મદદ યાદ રાખજો, કોઈ દિવસ તમને દુઃખ નહીં આવે સાહેબ. એટલે માણસ વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, ભાગવતનો વક્તા વિપ્ર, વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્ર, બ્રાહ્મણ હોવો જોઈએ. અને હું હંમેશા કહેતો રહું છું કે આ જેની તેની પીઠ નથી, આ ગધેડાની પીઠ નથી, જેને તે આવીને બેસી જાય. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જ્ઞાન બ્રાહ્મણના મુખમાંથી મળતું હોય તો અન્યત્ર ન જવું. પણ એમાં પણ એક સાવધાની આપી છે કે જ્ઞાની બ્રાહ્મણ જ્ઞાન પીરસવા બેસે તો એની અંદર અહંકાર ન હોવો જોઈએ. વક્તા નિરભિમાની અને સરળ હોવો જોઈએ. કારણ અભિમાની વક્તા પાસે તમે જ્ઞાન મેળવો તો તમારી અંદર પણ અભિમાન આવે છે અને એટલા માટે થઈને પછી તમે પણ અભિમાની બનો છો. શબ્દોની સાથે તમારા કાન દ્વારા તમારી અંદર અહંકાર આવે છે, માટે વક્તા અભિમાની ન હોવો જોઈએ. બ્રાહ્મણ ભણેલો હોવો જોઈએ. શેનું? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને વરેલો હોવો જોઈએ. કથા કહેનારો બ્રાહ્મણ, કથા કહેનારો વક્તા કેવો હોય? તો કહે છે કે એક કથા તમને સંભળાવે ને એક કથા તમારી અંદર ન બેસે તો એક કથાને તમારી અંદર બેસાવવા માટે સારું દ્રષ્ટાંત આપીને પણ કથાને તમારી અંદર બેસાડે એવો વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ અને નિસ્પૃહી હોવો જોઈએ. આ વક્તાના નિયમો બતાવ્યા, હવે શ્રોતાના નિયમો. શ્રોતાએ શું કરવાનું? તો કહે છે કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ
दंभम मोहम तथा द्वेष। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। दुर्ये च कथा व्रती। भागवत नो श्रोता काम क्रोध लोभ आ बधुं छोड़वा वाळो होय। क्रोध ने छोड़े, जो कि आ यजमान परिवार ने तो क्रोध छोड़वो पड़े एवं अहीं कंई केवू पड़े एवं मने लागतुं नथी। लागे छे ज्योतिबेन एवं? आम आम पारो हाई रही छे એના એના ચહેરા ઉપર જ સાહેબ। અને અને મને એક વાતનો આનંદ એ છે કે આ યજમાન પરિવાર મને એવો મળ્યો। એક તો મારી આ આ સેન્ચુરી છે, 100મી કથા ચાલે છે, અને એ 100 કથાના યજમાનમાં આ કથાનો યજમાન એવા મને ભટકાણા એવા મળ્યા કે પોતાને કરવું છે એવું નહીં, અન્યત્રને પૂછે કે આ કેમ સારું લાગશે। અને કોઈ લોકો એમ કહે કે આ વસ્તુ આમ સારી લાગે તો એ એ પોતાને ગમતું હોય કે ન ગમતું હોય એ પ્રમાણે બનાવરાવો, વાંધો નથી મને। એટલે આ કથાનો આનંદ છે સાહેબ યજમાન પરિવારને। એટલે પહેલું બતાવ્યું કામ, બીજું બતાવ્યું ક્રોધ। કામમ ક્રોધમ મદમ માનમ, મદ એટલે અહંકાર। અહંકાર છોડવો કે આ કથા મેં કરી છે, પણ એટલી સરળતા રાખજો શિંગાળા પરિવાર કે ઠાકોરજીએ અમને નિમિત્ત બનાવી અને આવું મહાભગીરથ કાર્ય અમારા હાથે કઢાવ્યું એનો અમને આનંદ રહેશે। સરળ બંધુ સાહેબ, માનની અપેક્ષા ન રાખશો કે અમે કથા કરી એટલે ગામ અમારા અમારો પરિવાર અમારા મહેમાનો અમારા સગા સંબંધીઓ અમને માન અને સન્માન આપે, ના। હું તો મારા યજમાનને કહેતો હોઉં કે આપણો કોઈ આવેલો મહેમાન આપણે ત્યાંથી સન્માન વગરનો જાય નહીં, અને આપણે કોઈની શાલ ઓઢવી નથી સાહેબ, આપણી શાલ ઓઢીને જવા જોઈએ આપણે કોઈની, કારણ કે તો શાલ ઓઢીએ ને એટલે અહંકાર આવે, સન્માનની શાલ ખંભે આવે ને એટલે થોડોક અહંકાર આવે, મારું સન્માન થયું શું કામે મેં કથા કરી, એટલે અહંકાર ન આવી જાય એટલા માટે આપણે કોઈનું સન્માન નથી સ્વીકારવું સાહેબ। કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ। મત્સર એટલે ઈર્ષા, આ કથા કરવાથી પણ પછી ઈર્ષા ન કરવી કોઈની। બીજું બતાવ્યું આ કથા કરો તો કથામાં લોભ ન કરશો, ભગવાનના કાર્યમાં ધર્મના કાર્યમાં લોભ ન કરશો। જો કે આ પરિવારે તો લોભ કર્યો જ નથી, કારણ કે એને કથા મંડપ માટે આવડો ડોમ નાખ્યો અને જમાડવામાં નકર સાદા ગાળા નાખી દે તો ચાલે, પણ એને જમણવાર માટે પણ સરસ મજાનો ડોમ નાખ્યો કે મારા મહેમાનોને તકલીફ ન પડવી જોઈએ, આટલું આટલું સુંદર જેનો વિચાર છે, લોભ ન કર્યો। મેં ગઈકાલે પણ કહ્યું હતું કે જંગલમાં મંગલ હોય જંગલમાં મંગલ હોય, પણ આ શિંગાળા પરિવારે જંગલમાં મંગલ નહીં જંગલમાં મહામંગલ ઊભું કર્યું સાહેબ, આ વૃંદાવન ધામ અહીંયા ઊભું કર્યું છે। ગેટથી અંદર એન્ટ્રી કરીએ ત્યાંથી આપણને ઉત્સુકતા થાય કે અહીંયા અહીંયા આટલું એને સુંદર ડેકોરેશન કર્યું છે તો હવે અહીંયા કેટલું કર્યું હશે, અહીંયા કેટલું કર્યું હશે। એવું આયોજન ધર્મના કાર્યમાં લોભ ન કરવો। તમારી ઘરે ધર્મનું કાર્ય હોય અને કદાચ કોઈ માણસ તમારી ઘરે કામ કરવા માટે આવ્યો હોય, ચાહે બ્રાહ્મણ હોય ચાહે કોઈ અન્ય જ્ઞાતિના કોઈ માણસ પોતાની કક્ષા પ્રમાણેનું કર્મ કરવા આવ્યા હોય, તો એની જે અપેક્ષા છે એના કરતાં 1 રૂપિયો સવાયો વધારે આપી અને એને આનંદ પમાડજો, કારણ કે કોઈના અંતરમાંથી નીકળેલા આશીર્વાદ ક્યારેય નિષ્ફળ નથી જતા હોતા। માટે શિંગાળા પરિવારને મારી પ્રાર્થના છે કે તમારા આંગણેથી કોઈ જીવાતમાં દુઃખી થઈ ન જાય માટે આ ધર્મના કાર્યમાં લોભ ન કરશો, કારણ કોઈનો ભાર ન રાખે મુરારી વ્યાજ સહિત પાછું આપે વનમાળી। અને તમે આ અહીંયા ધર્મના કાર્યમાં સારું વાપરશો ને તો ભગવાન તમને ગમે ત્યાં આપી દે, કારણ તમે ત્રીહના ભાવની ચણાની દાળ લીધી હોય ને એ રાતો રાત ચાલી થઈ જાય, આ બીજું શું કરાય ને? હા, તમારી ઉપર ઉદાહરણ દઉં ને, મારે બીજે હું કામ જાઉં? હા, તમે 30ના ભાવની લીધી હોય, આ 30ના ભાવની લીધી ને કાલ હાન થાય અને 14 એના સીધા 40 થઈ ગયા તો ભગવાને જ આપ્યું તમે કથા કરી તો? કોઈનો ભાર ન રાખે મુરારી
व्याज सहित पाछु आपे वनमाळी। तो पाछा एवो प्रश्न लईने ना आवता, दादा चालीम लीधी होय ने पात्री थया एनु शुं करवानुं? आ તો આશા રાખવાની કે ચાલી ચાલીમાં લીધી એના 45 થઈ જાય, ધર્મના કાર્યમાં લોભ ન કરશો બાપ। કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઈર્ષા અને અજ્ઞાનને આ કથાના માધ્યમથી તમે છોડજો તો તમારી આ કથા સફળ થશે। શ્રોતાઓનો નિયમ છે એક આસને બેસી અને કથા સાંભળવી। એક આસન એટલે તમારા મનમાં એમ થાય કે આજ જ્યાં બેઠા હતા ત્યાં જ બેહીન કથા સાંભળવી, આવું મનમાં ગૂંથી લેતા નહીં કે એક આસને બેહવાનું દાદાએ કીધું એટલે આજ જ્યાં બેઠા હતા ત્યાં જ, નકર થાય એવું કાલ તમે મોડા આવશો ને તમારી જગ્યાએ કોઈક બેહી જાય તો તમે એને ઊભા કરશો, ઊભા થાવ દાદાએ કાલે જ કીધું છે એક જગ્યાએ બેહવાનું, આવું નહીં। પણ તમે જ્યારે કથા મંડપમાં આવો અને કથા મંડપમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં બેસી જાઓ, બેઠા પછી કથા વિરામ ન થાય ત્યાં સુધી તમે તમે ઊભા ન થાવ, એને એક આસને બેસીને કથા સાંભળી કહેવાય। બની શકે તો ગૌમુખી ને માળા હારે લેતા આવજો। કથાના શ્રોતાઓનો નિયમ છે વક્તા આવે ત્યાર પહેલા આવીને બેસી જવું અને વક્તા જાય ત્યાર પછી આપણે આપણું આસન છોડવું। આપણી કથા નારદ પદ્ધતિથી છે, જ્યારે વક્તા બોલતા હોય ત્યારે સાંભળવું અને વક્તા બોલાવતા હોય ત્યારે બોલવું, એ નારદ પદ્ધતિ છે। રાજન દાદા બે પદ્ધતિઓ આપણી, નારદ અને વ્યાસ। વ્યાસ પદ્ધતિમાં એક હોય કે વક્તા બોલ્યા જ કરે તમારે સાંભળ્યા કરવાનું, નારદ પદ્ધતિમાં વક્તા બોલે તમારે સાંભળવાનું, વક્તા બોલાવરાવે તો તમારે બોલવાનું, કીર્તન ગાવાનું, તાળીઓ પાડવાની, સમય મળે તો નાચી લેવાનું। એવી આ કથાઓ, આવી રીતની કથા સાંભળજો। બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, ભૂખ્યા રહી શકતા હોય તો, નહીં તો હવારમાંથી કથામાં આવો ત્યારના મગજમાં વાઇટું હોય કે આજ દાદાએ કીધું છે ઉપવાસ કરવાનું, બપોરે આજ તો હવે ફરાળ હું બનાવશું, સૂકી ભાજી તો હોય જ, એટલે જેને બટેટાની સૂકી ભાજીમાં મન ગળી જતું હોય એને ઉપવાસ રહેવો નહીં, એને હવારમાં ફાફડી ને બધું ખાઈને આવું, બપોરે પેટ ભરીને જમી લેવું, રોંઢે ચા પી લેવો અને હાંજે વળી પાછું જમી લેવું, એને ભૂખ્યું રહેવું નહીં। ઉપવાસ રહીને કદાચ કથા સાંભળી શકો તો ઉપવાસ રહીને સાંભળજો। પણ મારું એક વાક્ય છે, ઉપવાસ ન કરી શકો તો કોઈ વાંધો નથી, પણ ઉપાસના જરૂર કરજો, ભગવાનનું નામ જરૂર લેજો બાપ। એટલે આવા તમારા બધાના નિયમો છે, એ નિયમોનું પાલન કરતા કરતા આપણે આ 7 દિવસની કથાને સાંભળીશું। એ નિયમોના પાલન કરવાની વાત શ્રીમદ ભાગવતના મહાત્મ્યના અંતમાં બતાવી, શ્રીમદ ભાગવતના મહાત્મ્યને વિરામ આપ્યો અને પ્રથમ સ્કંદમાં પ્રારંભ કરાવે, એ પ્રથમ સ્કંદમાં ભગવાન વેદવ્યાસ ભગવાનનું મંગલાચરણ કરે છે। ભગવાનનું મંગલાચરણ થાય શ્રીમદ ભાગવતની અંદર 3 વખત મંગલાચરણ થયું છે। ભગવાન બાદરાયણે 3 વખત મંગલાચરણ લખ્યું, તો 3 વખત મંગલાચરણનો કંઈક હેતુ તો હશે, એની પાછળનો કોઈ આધ્યાત્મિક અર્થઘટન ઘટતું હશે તો જ ભગવાને આ પ્રકારની લીલા અહીંયા વર્ણવી હોય, નહીં તો ભગવાન વર્ણવે નહીં। મારી પોતાની આ એક
સ્વીકારતા સાથે હું આપને કહું, ભગવાને ત્રણ વખત ભગવતની અંદર મંગલાચરણ કરીને જીવનમાં ભાગવતને મંગલાચરણને માધ્યમ બતાવી અને બે વાતોનું નિરૂપણ કદાચ ઈશ્વરે આપણને આપ્યું હોય એવું મને લાગે છે. પહેલી વાત, દિવસમાં ત્રણ વખત મંગલાચરણ કરો, સવાર, બપોર અને સાંજ. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સુવો ત્યારે. ભગવાનને ત્રણ વખત યાદ કરશો. એક વાત એ બતાવી દિવસમાં ત્રણ વાર, અને એક કદાચ એવું પણ બતાવ્યું હોય એવું મને લાગે છે કે મનુષ્ય જીવનમાં ત્રણ અવસ્થાઓમાં પણ ભગવાનનું યજન કરો, બાલ્યાવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા. ત્રણ વખત મંગલાચરણનો કદાચ આ ભાવ ઈશ્વરનો હોઈ શકે છે. તો આજે ભગવાન ભાગવતનું મંગલાચરણ, મંગલાચરણનો સાદો અને એક સરળ એવો અર્થ, મંગલનું આચરણ, મંગલનું આચરણ કરશું. તો મંગલાચરણનો પ્રારંભ ભગવાન બાદરાયણ કરે અને ભગવાનને કહ્યું છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્ધેષ્વભિઘ્નસ્વરાત તેને બ્રહ્મહૃદય આદિકવયે મુહયંતિ યત સૂરય તેજો વારી મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધનાની આ વાત, જન્મ આદિ જના ઘણા જ હેતુઓ, એવા ભગવાનનું એમણે આરાધન કર્યું. સત્યની આરાધના કરાવી છે. તમે જુઓ આખા શ્લોકની અંદર અંતિમ ચરણમાં ભગવાન વેદવ્યાસ એટલું બોલ્યા કે સત્યમ પરમ ધીમહિ. આ શબ્દ પર બહુ વિવરણ, બહુ વિવેચન થયા છે. ભગવાને સત્યમ પરમ ધીમહિ શા માટે લખ્યું? શું કામ સત્યમ પરમ ધીમહિ? કલમ ભગવાન વેદવ્યાસના હાથમાં હતી,
કદાચ એ લખવા માંગે તો લખી શકતા હતા કે શ્રી કૃષ્ણ પરમ ધીમહી, લખવા માંગે તો લખી શકે રામમ પરમ ધીમહી, શિવમ પરમ ધીમહી, બુદ્ધમ પરમ ધીમહી, પણ ના, એક પણ ભગવાનનું નામ ન લખું અને માત્ર લખું સત્યમ પરમ ધીમહી. આનો પહેલો અર્થ બતાવ્યો કે સત્ય એ જ ઈશ્વર છે, સત્ય એ જ પરમાત્માનું એક સ્વરૂપ છે. સત્યનું આરાધન કર્યું. સત્યની આરાધના છે. પણ ભગવાન બાદરાયણને કદાચ 5000 વર્ષ પહેલા એક ખબર હશે કે આવનારો સમય કલિકાલ છે અને કલિકાલમાં માણસ ભેદી બનશે, માણસ ભિન્ન પ્રકારનો હશે, અને કદાચ આ ગ્રંથ માટે ઝઘડે અને આ ગ્રંથ માટે ઝઘડો ન કરે એના માટે ભગવાને શબ્દ લખો સત્યમ પરમ ધીમહિ. કારણ જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હોત તો વૈષ્ણવ પરિવાર એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો જ છે. રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો રામને ભજનારા એમ કહેતા હોત આ ગ્રંથ અમારો છે. શિવ લખ્યું હોત તો શિવપંથી એમ કહેતા હોત આ ગ્રંથ અમારો છે. બુદ્ધ લખ્યું હોત તો બુદ્ધને માનનારા એમ કહેતા હોત આ ગ્રંથ અમારો છે. પણ ભગવાન વેદવ્યાસ એમ કહે છે આ ગ્રંથ કોઈ એક માટે નહીં, આ દુનિયાના તમામ જીવાત્માઓ માટે લખાયો છે. એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ, સત્યની આરાધના છે. કોઈ એકનો ઉલ્લેખ ન કર્યો, એ તો તમામનો ઉલ્લેખ બતાવ્યો કે સત્યમ પરમ ધીમહિ, સત્યની આરાધના છે. કારણ કે તમે આપણે જોઈએ છે અત્યારે આપણે કેટલા સંપ્રદાયના વાડાઓ બનાવ્યા, એક વાડામાંથી વળી પાછી નવી 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 કેટલી શાખાઓ બનાવી. તો વેદવ્યાસનું આ આ વિચારસરણી સાચી જ છે કે જો એમણે ભગવાનનું નામ લખ્યું હોત ને તો આ ગ્રંથ માટે તમામ ઝઘડો કરતા હોય, એમાં સંશય નથી. ગ્રંથ માટે ઝઘડો ન થાય એટલા માટે ભગવાને નામ ન લખ્યું, લખ્યું સત્યમ પરમ ધીમહિ, સત્યની આરાધના, સત્યને મેળવવું છે. ભગવાને ત્રણ કાર્યો કર્યા, સર્જન, પાલન અને સંહાર. આ ત્રણ કાર્યો ભગવાને કર્યા છે. છતાં તમે ભગવાનની એક સ્થિરતા જુઓ, તમે ઈશ્વર શું છે, ભગવાને આ દુનિયાનું સર્જન કર્યું છતાં એને કોઈ જાતનો આનંદ ન થયો. ભગવાન આ દુનિયાને ચલાવે, ભગવાન કીડીને કણ હાથીને મણ આપે છતાં પણ એને એક પણ પ્રકારનો લેશ માત્ર પણ અહંકારને વ્યાપ્યો. એનો એ જ ઈશ્વર જે સર્જન કરે છે, એનો એ સંહાર કરે છતાં પણ એ ઈશ્વરને કોઈ જાતનું દુઃખ ન લાગ્યું. આપણે એનાથી પર છીએ, આપણા ઘરે દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, બાળક જન્મે એટલે આનંદિત થઈએ, આપણને આનંદ વિભોર થઈએ, આપણે એ બાળકનું પાલન ને પોષણ કરીએ એટલે પરિવારના સભ્યોની અંદર જરા મદ અહંકાર આવે કે અમે છીએ એટલે આ બાળકનું ઉછેર થઈ રહ્યો છે. અને છેલ્લે કોઈ પણ કારણને લઈ અને એ જીવ જ્યારે આ પંચમહાભૂતના ખોળિયાને છોડે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આપણામાં અને ઈશ્વરમાં આટલો ફરક છે. ભગવાન ઉત્પન્નમાં પણ ક્યારેય આનંદ નથી પામતા,
પાલનમાં પણ ત્યારે કેવું ક્યારેય પણ અભિમાન નથી કરતા અને સંહારમાં પણ એમને ક્યારેય દુઃખ નથી થતું. પ્રભુના ત્રણ કાર્યો છે, સર્જન, પાલન અને સંહાર. આપણને તો અહંકાર વ્યાપી જાય ઘણી વખત, નથી અમુક અમુક કહેતા દીકરાઓને, એ તો તમે જલસા કરી લ્યો અમે છીએ એટલે ખબર નથી પડતી, બાકી ઘણી ખબર પડે. અરે ભલા માણસ, તું આવું બોલતા પહેલા જરા વિચાર તો કર, સમાજમાં દ્રષ્ટિ કરી જો. ઘણા બધા એવા બાળકો છે કે જેને જન્મતાની સાથે જ કદાચ એના બાપની છત્રછાયા ગુમાવી હોય, છતાં પણ એ બાળક મોટું થાય છે. ઘણા એવા બધા વડીલો છે જેને સંતાન નથી, છતાં પણ એ વડીલો પોતાની વૃદ્ધાવસ્થાને પસાર કરી દે છે. ન તો બાપે એવી એવું બોલવું જોઈએ કે અમે છીએ એટલે દીકરાઓને આનંદ છે, ન તો દીકરાઓએ બોલવું જોઈએ કે અમે છીએ એટલે અમારા મા બાપની વૃદ્ધાવસ્થા સારી જાય છે. ના સાહેબ, આ તો ઈશ્વરનું નિર્માણ છે, પરમાત્માનું નિર્માણ છે. મને તમને માત્ર નિમિત્ત બનાવ્યા છે. મેં સવારમાં કહ્યું હતું કે આ કથા કરી છે તો શિંગાળા પરિવારને અહંકાર ન વ્યાપે, કે અમે કથા કરી નહીં, બસ એટલી નમ્રતા આવે કે ઠાકોરજીએ અમને માધ્યમ બનાવ્યા. આ મહાભગીરથ કર્મ કરવા માટે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા, કારણ કે આ દુનિયામાં તો જીવ માત્ર નિમિત્ત છે, બાકી તો બધું ઈશ્વર કરે છે. હું ને તમે તો માત્ર નિમિત્ત બન્યા છે, આપણું નહીં ચાલે. આપણે તો નિમિત્ત છીએ, આ દુનિયામાં તો સૌ કોઈને ભગવાન નિભાવે છે, આ દુનિયામાં સૌ કોઈને ભગવાન ચલાવે છે. આપણે તો એની 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 એક રમતના પ્યાદાઓ છે. એને સારું લાગશે ત્યાં સુધી રમાડશે, નહીં સારું લાગે તો સંકેલીને મૂકી દેશે. પણ મારે આપને એક વાત ચોક્કસપણે કહેવી છે, આ ધરતી એક રંગમંચ છે, ધરતી એક રંગમંચ છે, અને આ રંગમંચ ઉપર નાટક ભજવાય છે. અને એ નાટક ભજવામાં ભગવાને આપણને એક પાત્રતા આપી છે, એક પાત્ર આપ્યું છે. આપણે જેમ નાટક ભજવાતા હોય, બહુ સામાન્ય વાત કે પેલા આપણે જે ભવાઈ મંડળના લોકો આપણે ગામમાં રમવા આવે, આપણે બધાએ ભવાઈ મંડળના નાટકોને જોયા છે. તમે જોયું ભવાઈ મંડળને? આજ આપણે જોયો હોય તો આજ જે કંઈ નાટક ભજવું એમાં જે રાજા બન્યો હોય અથવા તો એમાં બીજો કોઈ પાત્ર લીધું હોય, બીજું નાટક ભજવે ને તો એમાં પાછું એ રાજા ન હોય, એનું પાત્ર બદલી ગયું હોય. રાજાના પાત્રમાં હોય ત્યારે પણ એટલી આમ એની એની ખુમારી હોય એ પાત્રને નિભાવવાની, અને બીજા પાત્રમાં આવે ત્યારે એ પણ પાત્રને ઉજળું કરવાની તૈયારી, એ ખુમારી એનામાં હોય છે. એમ આપણું પણ આવું જ છે સાહેબ. આ રંગમંચ ઉપર ક્યારેક ભગવાન આપણને બાપના સ્વરૂપમાં મોકલે છે, ક્યારેક દીકરાના સ્વરૂપમાં મોકલે છે, ક્યારેક ભાઈના સ્વરૂપમાં મોકલે છે, ક્યારેક મિત્રના સ્વરૂપમાં મોકલે છે, ક્યારેક કોઈક દુશ્મનના સ્વરૂપમાં મોકલે છે. જે પાત્રતા આપી હોય ને એને તટસ્થ રીતે એને સારું બતાવવાના પ્રયત્નો કરજો, કારણ ક્યારે આ પાત્રનું પૂરું થઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. માટે પાત્ર જે ભગવાને આપ્યું છે એને સારું નિભાવજો, એને ભજવજો સારું સાહેબ. બાપનું પાત્ર મળ્યું હોય તો ભલે, અને દીકરાનું પાત્ર મળ્યું હોય તો ભલે, પાત્રને નિભાવજો. ભગવાન સૌ કોઈને નિભાવે છે. આ દુનિયાનો જીવાત્મા ભગવાનને ભજે એને પણ ભગવાન નિભાવે છે. આ દુનિયાનો જીવાત્મા કદાચ નાસ્તિક થઈ જાય, ભગવાનમાં ધ્યાન ના આપે, ભગવાનનું ભજન ન કરે, છતાં પણ ભગવાન એને નિભાવે છે. એટલા માટે કોઈ ક્યારે એવું ન બોલશો અમે નિભાવ્યા છે. અહીંયા તો ભગવાન સૌને નિભાવે છે, અને ભગવાન જ સૌને મારે જીવાડે છે. આપણને તો માત્ર નિમિત્ત બનાવ્યા છે, બાકી તો બધું એના હાથમાં છે.
સત્યને વંદન કર્યા છે. એક ગુરુજી એના બાળકને એના શિષ્યને સત્ય વિશેની આમ સમજણ આપતા હતા, સત્યને મેળવવાની વાત કરતા હતા કે હે બાળક, સત્ય હંમેશા સત્ય જ હોઈ શકે અને સત્ય હંમેશા એક વચન હોઈ શકે, સત્ય ક્યારેય બહુવચન ન થાય, સત્ય હંમેશા એક વચન, સત્યને ક્યારેય સત્યો ન કહી શકાય, એ સત્ય જ છે. બહુવચનમાં ક્યારેય પણ પરિવર્તિત નહીં થાય, એમ સત્ય ક્યારેય અર્ધ સત્ય પણ નહીં હોઈ શકે. એ તો આપણે એમ કહે છે અડધું સત્ય ને અડધું ખોટું, ના, કાં તો વાક્ય સત્ય છે અને કાં તો વાક્ય અસત્ય છે, કાં તો તમારી ક્રિયા સત્ય છે અને કાં તો તમારી ક્રિયા અસત્ય છે, બેવ ન ચાલે, સત્ય ને અસત્ય બેવ ભેગું ન ચાલે. બેમાંથી એક ચાલે. ઘણા લોકો તો સત્યને માપવા નીકળે, સત્ય માપી શકાય એવું એકમ નથી સાહેબ. હરિ વ્યાપક સર્વત્ર સમાના, રામચરિત માનસ કહે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરી મારો વ્યાપક અને સર્વત્ર છે, પાછો વ્યાપક સર્વત્ર છે. ક્યાં નથી ઈશ્વર, એટલા માટે સત્યમાં તમે ખુદને વિસર્જિત કરવા, સત્યને મેળવવાના પ્રયત્ન ન કરો, અને સત્યને મેળવવાનું છે જ નહીં. તું ખુદ એક સત્ય છે, સત્યમાંથી વિખૂટો પડ્યો છો અને સત્યમાં ભળી જા, કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કે આ દુનિયાનો તમામ જીવાત્મા, તમામ અંશ એ મારો અંશ છે, કારણ હું સ્વયં અંશી છું. સ્વયં ભગવાન કહે છે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, હે જીવ તું મારો છે. ભગવાન એમ કહે છે તું મારો છે, પણ આપણે કોઈ દી ન સ્વીકાર્યું કે અમે ભગવાનના છીએ, મહામુસીબત છે. પરમાત્મા તો કહે છે કે તું મારો છે, કારણ મારામાંથી તું જુદો પડ્યો છે એટલે મારો છે, જુદો પડ્યો એટલે તારી ઓળખાણ અલગ થઈ છે, બાકી તું છે મારો જ. એક મોટો ડુંગર, એ ડુંગરમાંથી એક મોટો પથ્થર નીકળે તો આપણે એને મોટી એને શિલા કહેશું, એક નાનો એવો પથ્થર હશે તો આપણે નાનો એવો પથ્થર કહેશું, પણ નાની એવી એક આટલી કમથી એક નાનો પથ્થરનો ટુકડો હશે તો આપણે એને શું કહેશું, કાંકરો. અને એના એ જ કાંકરાની જરા ધૂળ થઈ ગઈ છે તો આપણે એનું એને મીટી ગયું છે તો આપણે એને એને ધૂળ કહેશું. છે તો પર્વતનો જ એક રૂપ, જુદું પડ્યું પ્રકાર થયો એટલે નામ બદલ્યું, એમ આપણે ઈશ્વરના છીએ, ઈશ્વર જ છીએ, સચિદાનંદ રૂપ છીએ. શંકરાચાર્ય મહારાજ કહે છે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, તું શિવનો અંશ છે, ભગવાન અંશી છે. માટે હે જીવ, તું સ્થિર થા, તું તારા ચૈતન્યને જાળવી રાખ, સ્થિર થા. શ્રીમદ ભાગવત સત્યની આરાધના, શ્રીમદ ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર, ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો છે,
24 અક્ષરોનો બનેલો એક ગાયત્રી મંત્ર. અને એ ગાયત્રી મંત્રમાં બધું જ સમાય ગયું સાહેબ. એટલે તો ગાયત્રી ચાલીસા કહે છે, અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા, બધું એમાં સમાય છે, બધું એમાં છે. ભગવાનના અવતાર પણ 24, ગાયત્રી મંત્રના શબ્દ પણ 24, જૈન સંપ્રદાયના તીર્થકરો પણ 24, આ પ્રકૃતિના તત્વો પણ 24, દત્તાત્રેયના ગુરુ પણ 24. ભગવાને 24 નો આંકડો પકડ્યો છે, પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24. પરમાત્મા શબ્દ બોલીએ એનો સરવાળો પણ 24 થાય છે. પરમાત્માનો પહેલો અક્ષર પ એટલે 5, ર એટલે 2, 5 + 2 = 7. માં જે શબ્દ છે એ 4.5 છે, આમ ચોગડો કરી અને બાજુમાં 2 લીટા કરો એટલે માં થઈ જાય. 7 + 4 = 11, અડધો ત છે એટલે ગુજરાતીનો આઠડો છે, 11 + 8 = 19. છેલ્લે વળી પાછો માં શબ્દ આવ્યો એટલે 4 એને ગણો, 19 + 4 = 23. હવે એક ઘટ્યો તો 4.5 આગળ હતા એટલે 4 જ લીધા હતા, 4.5 છેલ્લે હતા એમાંથી પણ 4 જ લીધા છે. આ 2 અડધા અડધા પડ્યા છે એને બેને એક કરો એટલે 1 થાય, 23 + 1 = 24. પરમાત્મા શબ્દ બોલો એનો સરવાળો પણ 24 થાય છે. ભગવાનને 24 ની સાથે કઈક સંબંધ બાંધ્યો છે. ગાયત્રી મંત્ર 24 અક્ષરનો, એ 24 અક્ષરનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. ત્યારબાદ ધર્મના ચરણની કથા બતાવે છે. ધર્મને 4 ચરણ, પણ અત્યારે આપણો કળિયુગનો ધર્મ એક પગ ઊભો છે. સતયુગ હતો ત્યારે ધર્મ 4 પગે હતો. સતયુગ ગયો, ત્રેતા આવ્યો, ધર્મ 3 પગે. ત્રેતા ગયો, દ્વાપર આવ્યો, ધર્મ 2 પગે. દ્વાપર ગયો, એક ચરણ કપાયો, ધર્મ 1 પગ ઉભો રહ્યો. હવે વિચાર કરો, ખુરશીના 4 પાયા, એમાંથી 3 કપાઈ જતી, ખુરશીની દશા શું થાય? એ ખુરશીની દશા શું? એમ આપણા ધર્મનું પણ એવું જ થયું છે. ધર્મના 3 ચરણ કપાયા, એક માત્ર ચરણ રહ્યું છે અને એ ચરણ છે સત્યનું. જ્યાં સુધી સત્ય હશે ત્યાં સુધી આપણો ધર્મ ટીકો રહેશે. આપણો ધર્મ સત્ય પર ઉભો છે. માટે સત્યનું આરાધન કરો, સત્યનું આચરણ કરો. ધર્મના ચરણની વાત બતાવી અને ભગવાનને કહ્યું. ભગવાન બાદરાયણ એમ કહે છે કે હે જીવાત્મા, તું પરમાત્માના નામનો પ્યાસી બન. તને મનુષ્ય અવતાર મળ્યો છે, તો તું ભગવાનના નામને તારા જીવનમાં લઈ લે. પરમાત્માને તું મેળવી લે, ઈશ્વરને મેળવ. ભગવાનનું આરાધન કર. પરમાત્માને તું મેળવ. ભગવાનને પ્રેમ કરી લે. પણ બન્યું છે એવું, આ જીવાત્મા ભગવાનને પ્રેમ નહીં. તો વાક્ય છે, ભગવાન કો ચાહો તુમ, ભગવાન કો ચાહો
પણ આ દુનિયામાં થયું છે એવું, ભગવાનને ચાહવા વાળા ઘટી ગયા અને ભગવાનથી ચાહવા વાળા વધી ગયા છે. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો, તુમ ભગવાન કો ચાહો. પણ આપણે તો ભગવાનને બે હાથ જોડીએ ન જોડીએ ત્યારે પહેલા તો ભગવાનથી બધું માંગીએ, ભગવાન મને આપજો, મને તે આપજો, અને માંગતા તો જીવ કોઈ ધરાયો જ નથી. આરે બંગલામાં એક પેટી, નહીં તાળું નહીં કુચી. આ મનુષ્ય અવતાર નો એક બંગલો અને આ બંગલામાં એક પેટી, પેટ રૂપી પેટી, નથી કોઈ દી ભરાણી, નથી કોઈ દી ભરાવાની. પેટી જેવું પેટ દીધું, કોઈ દિવસ પેટ ભરાયું નહીં, કોઈ દી ન ભરાયું. એટલા માટે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પરમાત્માની તમે પ્રાર્થના કરો પણ પ્રાર્થનાના અંતે કોઈ દિવસ તમે અપેક્ષા ન કરો, મને આ દેજો તે દેજો, બસ એટલું માગો કે મારી લાયકાત પ્રમાણે તમને જે સારું લાગે આપજો. પણ આપણે માંગવું હોય આપણી લાયકાતની બહારનું હોય કંઈક, એટલે પછી એવું મોડું મળે, અને મોડું મળે એટલે પછી આપણે દુઃખી થઈએ. આપણે આપણી જાતે જ દુઃખને આમંત્રણ આપીએ છીએ, કારણ કે આપણી અપેક્ષાઓ જ એવી હોય, આપણી આકાંક્ષાઓ જ એવી હોય કે મને આ મળે, મને તે મળે. જ્યારે અપેક્ષાઓ વધશે ત્યારે સમજો દુઃખને તમે જ નિમંત્રણ આપો છો. માટે અપેક્ષાઓને થોડી દૂર રાખો. અપેક્ષાઓને, અપેક્ષા હોય માણસની, પણ અપેક્ષા એવી હોય કે એ સંપન્ન થતામાં પણ સમય ન જાય અને સંપન્ન ન થાય તો પણ દુઃખ ન લાગે. એટલા માટે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાને માણસ બનાવ્યા છે તો ભગવાનના નામનો ગુણાનુવાદ ગાજો, ભગવાનના નામનો રસ્તી જો. ઈશ્વરના નામનો મહિમા ગાજો. આ દુનિયામાં પીવાને જે લાયક કોઈ કોઈ રસ હોય તો એ ઈશ્વરનું નામ છે. પરમાત્માનું નામ છે એને પીજો. બા પણ આપણે તો આ અલૌકિક રસ કરતા લૌકિક રસમાં એટલો સ્વાદ આવે છે. પણ એક વાત યાદ રાખજો, લૌકિક રસ તમને ગમે તેટલો વાલો હશે તમે થાકી જશો. અલૌકિક રસમાં તમને કોઈ દિવસ આમ થાક નહીં લાગે. હવે સ્વાભાવિક વાત છે કે આપણને કેરીનો રસ ભાવે છે અથવા તો શ્રીખંડ ભાવે છે, અને કોઈના ઘરે મહેમાન થઈને ગયા અને એ મહેમાન ગતિમાં આપણને ભાવતું જ એ મિષ્ટાન આવ્યું, અને પહેલો વાટકો જે આપણે શ્રીખંડનો ખાઈએ એમાં જે આનંદ હોય એ આનંદ બીજા વાટકામાં ન હોય પાછો. કદાચ બહુ વધારે ભાવતો હોય તો બીજા વાટકામાં એટલો આનંદ મળે, પણ આગ્રહ કરીને જ્યારે ત્રીજો વાટકો આપવા આવે એટલે આપણને પ્રિય છે છતાંય આપણે કહીએ નહીં બસ હવે નહીં હો, છતાં આગ્રહ કરીને પેલા માણસ આપે એટલે ત્રીજો વાટકો આપણે ખાઈ જઈએ, પછી ફરી વાર આગ્રહ કરવા આવે તો આપણે શું કરીએ, વાટકો સંતાડી દઈએ. એટલે તને તો બહુ ભાવે છે ને, તો તને કેમ આમાંથી રૂચી વહી ગઈ, તને તો અતિશય પ્રિય છે. લૌકિક રસોમાં તમને ગમે તેટલી પ્રીતિ હશે પણ એકના એક સમયે તમને એનાથી અભાવો થશે. પણ અલૌકિકમાં તમને રસ હશે કે નહીં હોય પણ તમને અલૌકિક એવા કૃષ્ણના નામમાં કોઈ દિવસ સાહેબ અભાવ નહીં જાગે. અલૌકિક રસ તો બહુ અદ્ભુત છે.
માટે ઈશ્વરના નામનો રસ પીજો, ભગવાનને પીજો. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા, પિયો રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ પિયો રે પિયાલા રામ રસ કા, કોઈ પિયાલા શ્યામ રસ કા, કોઈ પિયાલા શ્યામ રસ કા, કોઈ રે પિયાલા પ્રેમ રસ કા, કોઈ કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, કોઈ મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે તો મનુષ્ય અવતારમાં રામનો રસ પીજો. અને એમાં પણ ભાગવતના પ્રથમ સ્કંદમાં કહ્યું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ. પીવો હોય તો ભાગવતનો રસ પીજો. ઘણા ઘણા લોકો મને એમ કીધું, તમે ભાગવતના રસ પીવાની વાત કરો છો પણ આને સાંભળવાનું હોય તો, મેં કીધું મેં આને ક્યાં ઢોળવાની વાત કરી છે. તારે કાન રૂપી આ વાડકીમાં આ શ્રવણ રૂપી રસ રેડવાનો છે, તારે પીવાનો છે. તારે આ રસને પીવાનો છે. એકનું એક ફળ હોય એની અવસ્થા બદલે એટલે એમ ખાવાની પદ્ધતિ પણ બદલે. કેરી થોડીક કાચી હોય તો એને શીર કરી સુધારી અને ખાવી પડે, પણ એની એ જ કેરી પાકી ગઈ હોય એને શીર ન થાય, પછી એને એનો રસ કરીને જ પીવો પડે, કારણ પરિપક્વ ફળ થઈ ગયું. એમ શ્રીમદ ભાગવત એ કાચું ફળ નથી, પરિપક્વ ફળ છે. અને એમાં વળી પાછું આંબાનું ફળ નહીં, આ તો નિગમ, નિગમ કેતા વેદ, વેદને લાગેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. અને એમાં વળી પાછું મીઠું એટલું છે કે પોપટે ચાંચ મારી છે. આપણે કહીએ છીએ ને કે આંબાની ડાળી ઉપર જે કેરીનું ફળ લાગ્યું છે એ પાક્યું હોય અને એમાં પણ જો પોપટે ચાંચ મારી હોય એટલે આપણે તરત કહીએ કે આ ફળ લઈ લ્યો, કારણ કે આ પેલા પોપટનું ખાધેલું છે અને પોપટ એ જ ફળને ખાય જે ફળ મીઠું હોય. વાત સાચી છે, ફળ મીઠું હોય તો પોપટ ખાય, પણ મારી ભાષા એમ કહે છે ફળની સાથે કોઈ લેવા દેવા નથી, પણ પોપટ પોતાની ચાંચ જે ફળને અડાડે ને એ ફળ મીઠું બને છે, કારણ કે મીઠાશ તો પોપટની ચાંચમાં છે, મીઠાશ તો પોપટમાં આભરી છે. એટલે
એટલા માટે તમે શ્રીમદ ભાગવત રૂપી ફળને એનો રસ પીજો, અને રસ પીવાનો હોય તો એમાં 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 રસનો જો આનંદ લેવો હોય તો તમારે એમાં એમાં રસિક બનવું પડે. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, તમારે ભાવુક બનવું પડે, રસિક બનવું પડે, તો રસનો મહિમા જાણશો. નિગમ એટલે વેદ, વેદને લાગેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. શુક મુખાદ મૃત દ્રવ સંયુતમ, શુક કહેતા પોપટ, એટલે પોપટ એટલે શુકદેવજી મહારાજ. શુકદેવજી મહારાજ આને ચાંચ મારી છે. અને પછી કહ્યું પીબત ભાગવતમ રસમાલયમ, ભાગવત નો રસ પીવો, પણ કેવો? મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, તમે ભાવુક બનીને રસ પીવો. કારણ જે માણસ ભાગવત નો રસ પીવે એ માણસ અભય બને છે, કારણ કે આ તો શ્રીમદ ભાગવત છે. આ અમૃત નથી, આ તો કથામૃત છે. અમૃતમાં અને કથામૃતમાં કાચ અને મણી જેટલો તફાવત છે. અમૃત પીવાથી માણસ લાંબુ જીવે, માણસ અમર થઈ જાય, અને કથામૃત પીવાથી માણસ અમર ન થાય, માણસ અભય બની જાય. શેમાંથી અભય બને? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે, મૃત્યુના મોઢામાં જવાનો જે ભય છે એ ભયમાંથી મુક્ત બની જાય. મૃત્યુના મોઢામાં જવાથી મુક્ત ન બને, પણ મૃત્યુના મોઢામાં જવાનો જે ભય છે એ ભયમાંથી મુક્ત બને. મને મૃત્યુ આવશે એનો જે ડર છે એ છૂટી જાય. એટલા માટે કથામૃત્યુ, કથામૃતનું પાન કરશો બાપ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલિયે. સબસ્ક્રાઇબ કરે લક્ષ્ય ટીવી ચેનલ કો, હા, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયેગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.